no me escarmitro વેલકમ બેક ટુ માય ચેનલ જોબ ડેલી અપડેટ તો આજે આપણે વાત કરીશું તારીખ પાંચ માર્ચ બે હજાર બાવીસને ગુજરાત સમાચારમાં શિક્ષકોની વેકેન્સી ખાલી પડી છે તેના વિશે ધોરણ એકથી બારમાં તમામ વિષયોના શિક્ષકોની વેકેન્સી ખાલી છે જે માટે પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે આ ઉપરાંત જણાવવાનું કે હવે પછી આપની ચેનલ ઉપર રેગ્યુલર વિડીયો પ્રસ્તુત થશે તો તમે વિડીયો જોવાનું ચૂકતા નહીં વધુ માહિતી માટે મારા ઇન્સ્ટાગ્રામ પેજને તમે ફોલો કરી શકો છો જ્યાં તમને ડેલીની જોબ રિલેટેડ માહિતી મળે તો ચાલો વાત કરી લે કઈ કઈ વેકેન્સી બહાર પડી છે તેના વિશે અને તમારે કેવી રીતે એપ્લાય કરવાનું છે તેના વિશે આવરણ જો તમે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ બને તેમ આ વિડીયોને શેર કરવાનું પણ તમે ભૂલતા નહીં જેથી કરીને બીજા લોકોને પણ શિક્ષકોની માહિતી મળી રહે અને તેઓ લોકો અરજી કરી રહે સૌથી પહેલી વેકેન્સી છે સર્વોદય સેકન્ડરી સ્કૂલ જે રાજકોટમાં આવેલી છે તેમાં સૌથી પહેલી વેકેન્સી છે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર માટે જેમાં સાયકોલોજી અને હિન્દી વિશે લઈ શકે તેવા શિક્ષકોની વેકેન્સી ખાલી પડી છે આ પોસ્ટ માટે લાયકાતની વાત કરીએ તો તમે પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે કે અનુસ્નાતક છે પચાસ ટકા સાથે પાસ કરેલું હોવું જોઈએ સાયકોલોજી અને હિન્દીમાં આ ઉપરાંત તમે બી એડ છે પાસ કરેલું હોવું જોઈએ નેક્સ્ટ વેકેન્સી છે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર માટે જેમાં ઇંગ્લિશ હિન્દી મેથ્સ સાયન્સ અને સંસ્કૃત લઈ શકે તેવા શિક્ષકોની વેકેન્સી ખાલી પડી છે લાયકાતની વાત કરીએ તો તમે સ્નાતક છે ઓછામાં ઓછા પચાસ ટકા સાથે લગત વિષયમાં પાસ કરેલું હોવું જોઈએ આ ઉપરાંત તમે બીએડની એક્ઝામ પાસ કરેલી હોવી જોઈએ નેક્સ્ટ વેકેન્સી છે પ્રાઇમરી ટીચરમાં જેમાં ઇંગ્લિશ મેથ્સ અને સાયન્સ લઈ શકે તેવા શિક્ષકોની વેકેન્સી ખાલી પડી છે આ પોસ્ટ માટે લાયકાતની વાત કરીએ તો તમે ઓછામાં ઓછા પચાસ ટકા સાથે સ્નાતકની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ ગ્રેજ્યુએટ હોવા જોઈએ લગત વિષયમાં અને બીએડ પાસ કરેલું હોવું જોઈએ હવે આપણે વાત કરી લઈએ આસિસ્ટન્ટ ટીચર માટે જેમાં તમે લાયકાત ધરાવતા હોવા જોઈએ તમે સ્નાતક હોવા જોઈએ ઓછામાં ઓછા પચાસ ટકા સાથે નેક્સ્ટ વેકેન્સી છે સ્પોર્ટ્સ ટીચર માટે જેમાં મેલ અને ફિમેલ બંને એપ્લાય કરી શકે છે જેમાં એસએઆઈ કોચિસ એનઆઈએસ બીપીએડ એમપીએડ અને ડીપીએડ પાસ કરેલું હોય તો તમે સ્પોર્ટ ટીચર માટે એપ્લાય કરી શકો છો નેક્સ્ટ વેકેન્સી છે સ્વિમિંગ કોચ સ્કેટિંગ કોચ માટે જે પોસ્ટ માટે તમે છે એ ડિપ્લોમા ઇન સબ્જેક્ટ સબ્જેક્ટમાં પાસ કરેલું હોવું જોઈએ ડિપ્લોમાની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ માન્ય ઇન્સ્ટિટ્યૂટમાંથી બિન વેકેન્સીની વાત કરીએ તો રિસેપ્શનિસ્ટની વેકેન્સી ખાલી પડી છે આ પોસ્ટ માટે તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ સ્નાતકની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ કોઈપણ વિદ્યાશાખામાં આ ઉપરાંત ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ત્રણેય ભાષામાં તમારું પ્રભુત્વ હોવું જોઈએ તમને લખતા વાંચતા અને બોલતા આવડતું હોવું જોઈએ નેક્સ્ટ વેકેન્સી છે નર્સિંગ માટે જે પોસ્ટ માટે તમે જીએનએમ છે નર્સિંગનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ આ તમામ પોસ્ટ માટે જો તમે ઇન્ટરેસ્ટેડ હોય લાયકાત ધરાવતા હોય તો છે તમારે તારીખ પાંચ માર્ચ બે હજાર બાવીસથી દિવસ ત્રણ સુધીમાં શાળાનું જે ઇમેલ આઈડી આપેલું છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તેના ઉપર તમારે અરજી છે મોકલવાની રહેશે વધારાના નિયમોની વાત કરીએ તો તમે છે એ ઇંગ્લિશ અને હિન્દી બંને માધ્યમમાં ભણાવવાના અનુભવ ધરાવતા હોવા જોઈએ આ ઉપરાંત તમને કમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ અને તમે મલ્ટીમીડિયા ટીચિંગ કરાવી શકતા હોવા જોઈએ તેવી તમારામાં આવડત હોવી જોઈએ પગાર ધોરણ અને બીજી ફેસિલિટીની વાત કરીએ તો ના બોર્ડ દ્વારા શાળાના નિયમ મુજબ તમને ધોરણ આપવામાં આવશે તમારી લાયકાત અનુભવ છે એ માન્ય શાળાના નિયમો મુજબ હોવું જોઈએ તો જ તમે સિલેક્શન થવાને પાત્ર રહેશો વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર જે શાળાનો મોબાઈલ નંબર આપેલો છે તેના ઉપર તમે કોન્ટેક કરીને વધુ માહિતી લઈ શકો છો આ ઉપરાંત જો તમે સ્થાનિક ઉમેદવાર હોય તો ત્યાં જઈને પણ તમે રૂબરૂ મળી શકો છો એડ્રેસ છે સર્વોદય સેકન્ડરી સ્કૂલ એકસો પચાસ ફીટ રિંગ રોડ પલરોડ ચોકડી રાજકોટ થેન્ક યુ